दाहोद जिल्लाना ખેંગ ગામે ગોચર જમીન ઉપર માથાભારે તત્વોએ 6 હેક્ટર જમીન ઉપર કબજો કરી લેતા ગામવાસીઓ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું। દાહોદ તાલુકાના ખેંગ ગામે ગોચર જમીન પર માથાભારે તત્વો દ્વારા કબજે કરી લેતા દાહોદ જિલ્લા કલેક્ટરને દાહોદ મામલતદારને તેમજ દાહોદ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અને મૌખિક ફરિયાદ કરાઈ હતી અને માથાભારે તત્વોના કબજામાંથી ગોચર જમીન છોડાવી આપવા રજૂઆત કરાઈ હતી। दाहोद तालुका विकास अधिकारी ने लिखित में फरियाद करी जणाव्यु हतुं के अमारा गामना माथाभारे ईसमो द्वारा गोचर जमीन में गैरकायदेसर कब्जो करी लेता अगाउ एक वर्ष पहला पण अमे आ बाबते कलेक्टर ने रजूआत करी हती, जेथी जिला कलेक्टरे गोचर जमीन खाली करवा माटे हुकम करेलो हतो। तेम छतां माथाभारे ईसमो द्वारा जमीन खाली न करी आज दिन सुधी 6 हेक्टर में आवेली गोचर जमीन में कब्जो करीने खेती करी रह्या छे, त्यारे गामना लोकोने मारीने भगाड़ी देवामां आवे छे અને ગાયના માલિકોને ધમકી આપવામાં આવે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અહીંયા તમારા પશુઓને ચરવા લાવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધાક ધમકીઓ આપવામાં આવે છે। તેના માટે આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર, દાહોદ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી અને ગોચર જમીન ઉપર કબજો કરેલા માથાભારે ઈસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આજે રોજ દાહોદ મામલતદાર કચેરીએ આવેદનપત્રક પ્રમાણે અમે આપ્યું છે કે જે અમારા ગામ ખેંગની અંદર ગૌસરની દબાણ લોકો કરે છે અને ખેતી અવારનવાર કરે છે, એ બાબતે અમારા આજે આ ચોમાસાના ટાઈમની અંદર અમારા ગાય ભેંસ ઘરે બાંધેલા છે એને કોઈ ગૌસર બાબતે છોડતા નથી, અમને મારવાની અને પૈસાની ધાકધમકી આપી અને વિરોધ કરે અને સામે છોડતા નથી એ બાબતે અમે આવેદનપત્રક આપીએ છીએ। મામલતદાર સાહેબ શ્રીએને અમારે વારંવાર આગલી વાર અમે લેટર આપ્યું હતું તો પણ અત્યારે બીજી વાર આપ્યું છે, અમને અમારો ન્યાય આપે, ગૌચર ખુલ્લું કરી આપે એ બાબતે વિનંતી છે। શું નામ? મારું નામ નેવાભાઈ ગુંડિયા।